સરહદ પર શાંતિ ચીનને ગમતી નથી આથી તે વારંવાર માહોલ ખરાબ કરનારી હરકતો કરે છે હવે ચીન તરફથી ભારત વિરુદ્ધ ઓનલાઈન કેમ્પેન શરૂ કરાયું છે જે હેઠળ જૂના વિડીયો શેર કરીને વિવાદ ભડકાવવાની કોશિશ થઈ રહી છે એટલું જ નહીં આ કેમ્પેઇનના માધ્યમથી અરુણાચલ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી પણ અપાઈ છે સોશિયલ મીડિયા પર અનેક વેરીફાઈડ અને અનવેરિફાઈડ એકાઉન્ટ્સથી પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોના ભારતીય સરહદ પર હાજર હોવાના જૂના વિડીયો અને તસવીરો શેર કરવામાં આવી રહ્યા છે ભલે ચીનમાં ટ્વિટર પર પ્રતિબંધ લાગ્યું હોય પરંતુ ભારતીય સરહદ પર તૈનાત પી એલ એ સૈનિકોની તસવીરો અને સૂચનાઓથી આ પ્લેટફોર્મને પૂર્ણ રીતે ભરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે જેના પગલે ભારતીય અધિકારીઓ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ બંને સરહદો પર હાઈ એલર્ટ પર છે હાલમાં જ પેન્ટાગનના રિપોર્ટમાં ચીનને લઈને અનેક ખુલાસા કરાયા હતા જેને જોતા ભારતીય સેના વધુ સતર્ક છે પેન્ટાગનના રિપોર્ટના બે દિવસ બાદ શેર કરાયેલી એક પોસ્ટમાં કહેવાયું છે કે ચીની સૈનિકોને અરુણાચલ પ્રદેશના તવાંગ સાથે જોડાયેલી સરહદે મોકલવામાં આવ્યા છે એક અન્ય પોસ્ટમાં દાવો કરાયો છે કે ચીને પોતાના લાંબા અંતરના પૂર્વ લદ્દાખની સરહદ પર તૈનાત કર્યા છે ચીન સમર્થિત એક એકાઉન્ટની પોસ્ટમાં ચીની સૈનિકોને લદ્દાખને હોટ સ્પ્રિંગમાં દેખાડવામાં આવ્યા છે